ગુજરાતમાં બાબા આવે તે પહેલાં જ વિવાદ શરૂ થયો છે. વિવાદોના મધપુડામાં હવે શંકરસિંહ વાઘેલા પણ કૂદ્યા છે. શંકરસિંહે બાબા વાઘેશ્વરના દરબાર મુદ્દે કહ્યું કે બીજેપીનું માર્કેટિંગ છે ધર્મના નામે રાજકારણ. શંકરસિંહ વાઘેલાએ બાબા મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું છે કે ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએ. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહ્યું છે. બાબાનો દરબાર ગુજરાતના 3 શહેરોમાં યોજાવાનો છે. શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બાબાના દિવ્ય દરબારના સુરતના આયોજકોએ પ્રહાર કરતા કહ્યું છે કે આ કાર્યક્રમમાં ધર્મનો કાર્યક્રમ છે, ભાજપનો નથી. શંકરસિંહ વાઘેલા રાજકારણ વચ્ચે લાવી રહ્યા છે. બાબાના દરબાર પહેલા ગુજરાતના રાજકીય નેતાઓમાં તૂતું મેમે. શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈ સંદીપ દેસાઈનો વળતો પ્રહાર. કહે સુરતનો કાર્યક્રમ ધર્મનો કાર્યક્રમ, બાપુ સિનિયર નેતા છે, હવે તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ તેવું નિવેદન કર્યું. બાબાના દરબાર પહેલા ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કહ્યું કે વ્યક્તિ જે ધર્મમાં માનતો હોય તેના કાર્યક્રમ કરી શકે છે. કાર્યક્રમ માટે મનીષ દોશીની મંજૂરી જરૂરી છે. કોંગ્રેસને આ 2024નો ડર છે. બાબા વાઘેશ્વરના દરબાર પહેલા કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે પ્રહાર કરતા કહ્યું વિરેન્દ્ર શાસ્ત્રીને રાજીવ ગાંધી ભવનમાં આવવા આમંત્રણ આપ્યું છે. બાબા કોંગ્રેસ કાર્યાલય આવી પ્રેસ કરે. બાબાના દરબાર પર કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે કહ્યું છે કે ગુજરાતમાં પેપર લીક કોણ કરાવે છે તે બાબા જણાવે, અને અદાણીની શેલ કંપનીમાં 20,000 કરોડ કોના છે તે પણ જણાવો. બાબા વાઘેશ્વર મુદ્દે મહામંડેશ્વરના ઋષિ ભારતી બાપુનું નિવેદન. કહ્યું કે લોકોના પ્રશ્નોનું હલ થતું હોય તો સારું કહેવાય, પરંતુ ઘણી જગ્યા પર પોતાના માણસો પહેલેથી બેસાડવામાં આવ્યું છે. તંત્ર વિદ્યામાં હું માનતો નથી. સનાતન ધર્મના પ્રચાર માટે દરબાર ભરાતો હોય તો મારું સમર્થન છે. ગુજરાતમાં બાબા વાઘેશ્વરના દિવ્ય દરબાર પર રોક લગાવવા હાઈકોર્ટના વકીલની માંગ. હાઈકોર્ટના સિનિયર વકીલ કે આર કોસ્ટીએ રાજ્યના પોલીસ વડા અને શહેર કમિશનરને લખ્યો પત્ર. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવા પત્રમાં કરાયો ઉલ્લેખ. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. 29 મેના રોજ શક્તિ મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. 30 મેના રોજ બાબાનું પ્રવચન અને આશીર્વાદ કાર્યક્રમ. અગાઉ 2 દિવસ બાબાનું દિવ્ય દરબાર યોજાવાનું હતું. અમદાવાદમાં બાબા વાઘેશ્વરના લોક દરબારને લઈ ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. ટ્રસ્ટી મંડળ એએમસી અને પોલીસની સૂચના મુજબ તૈયારીઓ કરશે. બેઠકમાં સ્થળ, આમંત્રણ પત્રિકા, પાર્કિંગ મુદ્દે ચર્ચા વિચારણા. અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈ અને તાડમાળ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એએમસીએ બાબા વાઘેશ્વરના સ્વાગત માટે રસ્તો બનાવશે. ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો બાબાનું સ્વાગત કરશે. સ્વાગતમાં સૌથી વધુ ઋષિકુમારો જોડાશે. રાજકોટમાં 1 અને 2 જૂને બાબાનો દરબાર યોજાશે. વાઘેશ્વર ધામ સમિતિના સંતો મહંતો કાર્યાલયનું ઉદઘાટન કરશે. સાંસદ, ધારાસભ્યો, નગરસેવકો, ઉદ્યોગપતિઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. રેસકોર્સમાં કવિ રમેશભાઈના રંગમંચમાં સ્ટેજ બનાવાશે. સુરતમાં 26 અને 27 મેના રોજ બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું દરબાર યોજાશે. બાબા ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના 1 કિલોમીટરના રોડ શોની તૈયારી શરૂ કરવામાં આવી. આયોજક સમિતિએ રૂપરેખા તૈયાર કરી. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું સમગ્ર મંત્રીમંડળ વોલ્વો બસમાં કેવડિયા પહોંચ્યા. 3 દિવસીય શિબિરમાં સરકારની કામગીરી પર મંથન અને ટ્રેનિંગ થશે. રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ચર્ચા સત્રની માટે 5 ગ્રુપ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રના સિનિયર અધિકારીઓ ગુજરાતના અધિકારીઓને ટ્રેનિંગ આપશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડમાં આજી નદીમાં કચરો નાખવાનો મુદ્દો ગાજ્યો. આજી નદીના પટમાં વેસ્ટમાં નાખવામાં આવે છે અને જેનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે. જનરલ બોર્ડમાં શાસક પક્ષના કોર્પોરેટરે જે સવાલ ઉઠાવ્યા છે, આરટીઓ અધિકારીઓએ ટ્રેક્ટર અને ડમ્પર પર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કોર્પોરેશનને પ્રશ્ન પૂછવામાં રસ નથી. જનરલ બોર્ડમાં કોર્પોરેટરે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા. કોર્પોરેટરના આવા વર્તનથી મનપા મેયરે નિવેદન આપતા કહ્યું છે કે મોબાઈલ બહાર મૂકી અને જઉં છું. કોર્પોરેશનને પણ સૂચના આપવામાં આવશે. અમદાવાદમાં પાણીનો વેરો બમણો ઝીકવામાં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકામાં બંગડીઓ ફેંકી. મહિલાઓએ રામધૂન બોલાવી અને પાલિકાનો ઘેરાવ કર્યો. નવસારીના ખરસાડ ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
થ્રી ફેઝ લાઇન ચાલતી ન હોવાના કારણે ખેડૂતોને હાલાકી વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતોમાં રોષ. ઝડપી લાઇનનું મેન્ટેનન્સ કરાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.